رحم الله من قرأ الفاتحة لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولا أنا الله على أعدائهم أجمعين أما بعد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين عزیزان محترم આપણી બહેસ અને આપણો વિષય ઇમામ સજ્જાદ અલૈહિ સલાતુ વસલામ ઉપર હતો કે જેમાં એમની ફઝીલતો અને એમની કારકિર્દગી એક્ટિવિટીઝ આપણે વાત કરી રહ્યા છીએ. ગઈકાલે ઇમામ અલૈહિસલામની કારકિર્દગી ઉપર ઘણી બધી વાત કરી. આજે એક બીજા એંગલથી આપણે અમુક વાતો કરવા માટે આગળ વધીએ. અગર કુરાને કરીમ તરફ નજર કરીએ તો કુરાને કરીમમાં બે પ્રકારની બે જાતની આયત છે. એક અલ્લાહના લશ્કર માટેની આયત છે અને એક શૈતાનના લશ્કર માટેની આયત છે. અલ્લાહના લશ્કર માટેની જે આયત છે એમાં ખુદાવંદી આલમ ફરમાવે છે, જે કોઈ અલ્લાહ અને કયામત ઉપર ઈમાન રાખે છે અને જે લોકો અલ્લાહ અને તેના રસૂલથી નફરત કરે છે એના સાથે મોહબ્બત નથી રાખતા, એ લોકો એના માટે જન્નત છે, જન્નતની નહેરો છે અમુક વર્ણન કરે છે અને પછી કહે છે કે આ લોકો જે છે અલ્લાહનો લશ્કર છે. ઉલાઇકા હિઝબુલ્લાહ અલા ઇન્ન હિઝબલ્લાહ હુમુલ મુફ્લિહૂન. તો આ અલ્લાહના લશ્કર છે અને જાણી લ્યો અલ્લાહનો લશ્કર જ કામયાબ થવા વાળો છે. આ એક પ્રકારની આયત છે અને આ આયત ખુદાવંદી આલમે નાઝિલ કરી. અને આપણે અગર જો ઇમામ સજ્જાદ અલૈહિસલામના હવાલાથી આ આયતને જોવા જઈએ તો ઇમામ અલૈહિસલાતુ વસલામ પોતાની દુઆમાં મંગળવારની દુઆ છે એમાં આ જુમલાઓ ઇરશાદ ફરમાવે છે. અલ્લાહુમ્મ અજઅલની મિન જુંદિક, ખુદાય મને તારા લશ્કરમાંથી બનાવો. શું કામ? ફા ઇન્ન જુંદકા હુમુલ ગાલિબૂન, ખરેખર તારું લશ્કર જે છે એ વિજય પામવા વાળું છે, ગાલિબ આવવા વાળું છે. પછી ઇમામ આગળ ફરમાવે છે વજઅલની મિન હિઝબિક, ખુદાય મને તારા સૈનિકોમાંથી કરાર દે. ફા ઇન્ન હિઝબકા હુમુલ મુફ્લિહૂન, કારણ કે તારી સૈન્ય ટુકડી જ કામયાબ
ખાવા વાળી છે. પછી ઇમામ આગળ ફરમાવે છે, વજઅલની મિન ઔલિયાઇક, ખુદાય મને તારા દોસ્તો અને મોહિબ્બો માંથી કરાર દે, કારણ કે ફઇન ઔલિયાક લા ખૌફુન અલયહિમ વલા હુમ યહઝનૂન, કારણ કે તારા મોહિબ્બો અને તારા દોસ્તો એવા છે કે જેના દિલમાં કોઈ ખૌફ નથી અને કોઈ દિવસ ગમગીન નથી થતા. આ એક બહુ મહત્વની વાત છે કે અલ્લાહનું લશ્કરમાં જ્યારે આપણે સામેલ થઈ જઈએ, આપણામાં એ કેપેસિટી આવી જાય કે આપણે અલ્લાહ અને કયામત ઉપર સંપૂર્ણ ઈમાન રાખવા લાગીએ, તો પછી ખુદાવંદી આલમ આપણને એના લશ્કરમાં સામેલ કરી દે છે. અને ઇમામ સજ્જાદ અલહી સલાતો વસલામ પોતાની દુઆમાં પણ એ જ માંગે છે કે ખુદાયા મને તારા લશ્કરમાં સામેલ કરી દે. મતલબ શું છે કે આપણી જિમ્મેદારી છે કે આપણે અલ્લાહના લશ્કરમાં સામેલ થાય. અહીંયા હિઝબુલ્લાની વાત છે તો એ લુબનાન વાળા હિઝબુલ્લાની વાત આપણે કરતા નથી, બરાબર છે? પરંતુ આપણને જે કુરાનમાં ખુદાવંદી આલમે જે કીધું છે કે તમારે નેક બનવાનું છે, તમારું ઈમાન અલ્લાહ ઉપર પરફેક્ટ હોવું જોઈએ, તમારું ઈમાન કયામત ઉપર સંપૂર્ણ રીતે હોવું જોઈએ, હર હાલમાં હોવું જોઈએ, અને એની સાથે અલ્લાહ અને રસૂલ જે પણ હુકમ આપે એની ઇતાઅત કરવાની છે. અને જે લોકો અલ્લાહ અને રસૂલથી નફરત રાખે છે એના સાથે મોહબ્બત નથી રાખવાની, ભલે પછી તમારા સગાવાલા કેમ ના હોય, દોસ્ત કેમ ના હોય, તેમ છતાં, કારણ કે આપણો ટાર્ગેટ, આપણો જે છે નજર હંમેશા અલ્લાહ કયામત અને રસૂલ ઉપર છે, તો પછી આપણે બીજી કોઈ વસ્તુને જોવાની નથી. આ એક ભાગ આપણે વાત કરી. ચાલો, આ અલ્લાહના લશ્કર વાળાઓ છે, પણ એની સામે એક બીજું લશ્કર પણ છે અને એને કહેવાય છે હિઝબુ શૈતાન, કે જે શૈતાનનું લશ્કર છે, જેની માટે કુરાને કરીમ આવાજ દે છે, ઇસ્તહવદ અલયહિમ શૈતાન. જે લોકો અલ્લાહ કયામત અને આ બધી વસ્તુ ઉપર ઈમાન નથી રાખતા અને આડે રસ્તે જાય છે, એ લોકો માટે કહે છે કે શૈતાન એ લોકો ઉપર ગાલિબ આવી ગયો. અને પછી એ લોકો પાંચાહુમ ઝિક્ર અલ્લાહ, પછી આ લોકોએ અલ્લાહના ઝિક્રને ભૂલાવી દીધો. હવે જ્યારે અલ્લાહ ભૂલાઈ જાય ત્યારે ઇન્સાન અલ્લાહના લશ્કરમાં તો રહી નથી શકતો. તો પછી શૈતાન કહે છે કે તમારે અહીંયા એડમિશન લઈ લેવું હોય તો વાંધો નહીં. તો ખુદાવંદી આલમ કહે છે ઉલાઇકા હિઝબુ શૈતાન, કે આ લોકો શૈતાનનો લશ્કર છે. અલા ઇન્ના હિઝબ શૈતાન હુમુલ ખાસિરૂન. પછી ખુદાવંદી આલમ એક ચોખ્ખી આગાહી કરી દે છે, પણ યાદ રાખી લેજો શૈતાનનો લશ્કર હંમેશા જે છે એ ખોટ અને નુકસાનમાં છે, એને કામયાબી નથી મળવાની. ભલે જરાક હવા ભરેલો ફૂગો જે છે બે દિવસ ઉડે રાખે, પણ હંમેશા શું થશે, એક વખત નુકસાન આવશે અને ફૂટી જશે. તો અહીંયા કુરાને કરીમમાં એક અલ્લાહનું લશ્કર છે અને બીજું શૈતાનનું લશ્કર છે. અને ઘણી વખત જમાનામાં એવું થાય છે કે ઘણી વખત અલ્લાહના લશ્કરની સંખ્યા બહુ વધી જાય, ત્યારે શૈતાનનો લશ્કર નાનું એવું થઈ જાય. અને ઘણી વખત જમાનામાં પલટો આવે ત્યારે શૈતાનનો લશ્કર મોટો થઈ જાય અને અલ્લાહના લશ્કરવાળાઓ આ દુનિયામાં ઓછા દેખાય. હવે આપણે ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામના જમાનામાં આપણે જોઈએ. અલ્લાહના લશ્કર વાળા કેટલા છે અને શૈતાનના લશ્કર વાળા કેટલા છે, તો જોવામાં તો એ આવે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત પછી જે રિવાયતોમાં બયાન થાય છે કે લગભગ માણસો મુર્તદ થઈ ગયા હતા, એટલે એનો દીન હવે કામિલ નહીં હતો. જાણે અજાણે એ બધા જે છે શૈતાનના શિકાર બની ગયા હતા. અને ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસલામનું લશ્કર અથવા તો અલ્લાહનું લશ્કર ઓછું થઈ ગયું હતું. ખુશનસીબ હતા એ માણસો કે જેની પાસે હિકમત હતી, જેની આકલ ખુલ્લી હતી, જે લોકોને પોતાના જીવનમાં
ધ્યેય અને હેતુ એ હતો કે આપણે સારી અને સરખી વસ્તુ જાણી અને પોતાની સુધારણા કરીએ અને આપણે આપણી આખરતની સુધારણા કરીએ. એ લોકો ફરી હિદાયત પામી અને અલ્લાહના લશ્કરમાં આવી ગયા. ઇમામત ને કબૂલ કરી કે જ્યાં ખુદાવંદી આલમે ઇમામત નો ઓહદો રાખેલો હતો કે જે મારા અને તમારા ચોથા ઇમામ અલી ઇબ્ન હુસૈન ઝૈનુલ આબિદીન સૈયદ સાજદીન અલહી સલાતો વસલામ છે. અને આપણને બધાને ખબર છે કે આ શૈતાની લશ્કર પાસે શરારત હોય, શૈતાનત હોય, ચાલાકી હોય, દગા હોય, ફટકા હોય, આ બધી વસ્તુ હોય. જ્યારે કે અલ્લાહના લશ્કર પાસે શું હોય તો કે તકવા હોય, ઈમાન હોય, પરહેજગારી હોય, ઇમામની ઇતાઅત હોય, એના ઇમામ પાસે જે છે બહેતરીન કાયનાતની વસ્તુ હોય છે. કારણ કે ખુદાવંદી આલમે આપણા ઇમામોને એવી એવી નેમતો આપી છે કે જેને કાયનાત ઓળખી નથી શકતી. જેનો એક એક્ઝામ્પલ આપું, ઇમામ અલી અલૈહિસ્સલામ જંગે ખૈબરમાં જાય છે. આપણો બધાનો અકીદો પણ છે ને તારીખમાં પણ છે. ઇમામ અલી અલૈહિસ્સલામ એક હાથમાં તો અમુક જાગીરી બયાન કરે છે કે બે આંગળી ઉપર બાબે ખૈબરને ઉખાડી ફેંકે છે. કેટલો ભારે હતો કે જેને ખોલવા માટે કેટલાય માણસોની જરૂર પડતી. તો આ શુજાઅત ક્યાંથી આવી? તો કે ખુદાવંદી આદમે પોતાના લશ્કરના સેનાપતિ એટલે કે ઇમામને અતા કરેલી છે અને દરેક ઇમામને આવી શુજાઅત અતા કરેલી છે. પરંતુ સામાન્ય જિંદગીમાં જોઈએ તો ઇમામ અલી અલૈહિસ્સલામને તો આપણી જેમ ખાય છે, પીવે છે એવું નથી કે એના માટે કોઈ સ્પેશિયલ ગઝા આસમાનથી રોજ સુપરા આવે છે અને ખાય છે એવું નથી. જેમ આપણે ખાઈએ છીએ એમ જ ખાય છે. તેમ છતાં અલ્લાહ તરફથી એવી એને શુજાઅત નસીબ થયેલી છે કે ખૈબરના કિલ્લાના દરવાજાને બે આંગળી અથવા તો એક હાથમાં ઉપાડીને ફેંકી દે છે અને પુલ બનાવી નાખે છે જે ખાઈ ઉપર, અને ઇસ્લામનું લશ્કર ખૈબરના કિલ્લામાં દાખલ થાય છે. પણ એ જ ઇમામ અલી અલૈહિસ્સલામને આપણે જોઈએ મદીનામાં અથવા કુફામાં, તો જવની સુકેલી રોટલી ખાય છે, કોઈ વાતે તૂટતી નથી. અરે ઇમામ, તમે તો ખૈબરનો દરવાજો ઉખાડી શકવા વાળા છો, આજે રોટલીનો ટુકડો નથી ચાતો? તો કે ના, નથી ચવાતી, તૂટતી નથી, એટલે હવે પેલા પાણીમાં પલાળવી પડશે. ઇમામ અલી અલૈહિસ્સલામ પાણીમાં રોટલીને ડુબાડે છે, પોચી કરે છે ને પછી ખાય છે. આપણને તો એમ થાય ને કે ઇમામ અલી અલૈહિસ્સલામ બહુ શુજા હતા, તો એને તો રોટલી તોડવી તો સામાન્ય. જે માણસ દરવાજો ઉખાડી શકે એની માટે રોટલી તોડવી શું વાત? પણ ના, ત્યાં ઇમામ કહે છે કે અહીંયા ફર્ક છે, એ શુજાઅત હતી, એ રૂહાની તાકાત વડે હતી. અમે જ્યારે જઈએ અલ્લાહે અમને શુજાઅત આપેલી છે, અમે ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ અમે નોર્મલ લાઈફમાં સામાન્ય જીવન જીવીએ છીએ. જે માણસો એક સૂકી રોટલીને તોડવામાં મહેનત પડે, ચબાવવામાં મહેનત પડે, એટલે એની માટે હું જે પાણીમાં ડુબાડીને એને નરમ કરીને ખાઉં છું. તો અહીંયા શુજાઅત તો છે રોટલી તોડવામાં, પણ ત્યાં ઇમામ કી રૂહાની શુજાઅતને ઉપયોગ કરતા. ચાલો હજી એક એક્ઝામ્પલ આપો. આપણા ઇમામને ખુદાવંદી આલમે કેટલી બધી નેમતો આપેલી છે. એક નેમત ઇલ્મે ગઈબ અતા કરેલું છે. આ ઇલ્મે ગઈબ શૈતાનો પાસે નથી, શૈતાનના લશ્કર પાસે નથી, પરંતુ ઇમામ જ્યારે ચાહે આ ઇલ્મે ગઈબનો ઉપયોગ કરી શકે છે. અને જ્યારે ઇમામતને આગળ વધારવાની વાત હોય અથવા ઇમામતનું કાર્ય હોય ત્યારે ઇમામ જે છે આ ઇલ્મે ગઈબથી ઘણી વખત ઉપયોગ કરે છે. પણ સામાન્ય નોર્મલ લાઈફમાં ઇમામ આપણી જેમ જીવે છે, એક સામાન્ય માણસની જેમ જીવે છે. અગર આપણે આ વસ્તુ ઉપર ચિંતન અને મનન કરશું તો આપણને બધી હદીસો પણ સમજાશે, ઇમામની આખી લાઈફને સમજવામાં કોઈ જાતનો મુશ્કેલાત વજૂદમાં નહીં આવે. પરંતુ અમુક ઇમામને ખુદાવંદી આલમે એવી હિકમતો અદા કરેલી છે કે જેમાં ઇમામ પોતાના દરેક કાર્યો હિકમતની સાથે અંજામ આપે છે. હા,
અલ્લાહ તરફથી એમના લશ્કર અને એમની લશ્કરની ઇમામત કરવા વાળા ઇમામને આ બધી નેમતો ખુદાવંદી આલમ અતા કરે છે. એટલી એટલી નેમતો ખુદાવંદી આલમે ઇમામને અતા કરી છે કે જેને માણસો સમજી નથી શકતા. એટલા માટે અમુક લોકો ઇમામના ઇલ્મ, ઇમામની શુજાઅત, ઇમામની હિકમત, ઇમામની ઇબાદત, ઇમામની સખાવત, ઇમામનો ઝોહદ, ઇમામનો ઇલ્મ, આ બધી વસ્તુ જોઈને હસદ કરવા લાગે છે કે કેમ ઇમામ પાસે છે ને અમારા પાસે નથી. એટલે દુશ્મનાવટ કરે છે. અમુક લોકો સમજી નથી શકતા એટલે ઇમામતને એના દરજ્જાથી આગળ વધીને ખુદા માનવા લાગે છે. આ ઇમામને ખુદાવંદી આલમે આપેલી બધી નેમતો છે. એટલા માટે જ્યારે એક લશ્કરના સરદાર પાસે, એક અલ્લાહના લશ્કરના ઇમામત કરવા વાળા પાસે ખુદાવંદી આલમે આટલી બધી નેમતો આપેલી હોય તો શું એ લશ્કર કોઈ દિવસ નાકામ થઈ શકે ખરું? હરગિજ નહીં. ભલે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જાહેરમાં શહીદ થઈ ગયા છે, ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામને કૈદ કરી લેવામાં આવ્યા છે, પણ જ્યારે મદીના પાછા ફરે છે ત્યારે કોઈ સવાલ કરે છે કે તમે જે મકસદ માટે ગયા હતા એમાં તમે કામયાબ થયા કે નહીં, ત્યારે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ જવાબ આપે છે કે વાંચજો, હમણાં અઝાનનો સમય થશે, હમણાં નમાઝનો સમય થશે, જો અઝાન થાય એમાં રસૂલનો નામ લેવાય, નમાઝ પઢાય, જેમાં અલ્લાહની ઇબાદત થાય, તો સમજી લે કે અમારો મકસદ કામયાબ થયો. કારણ કે હિઝબુલ્લાહ હંમેશા હુમુલ મુફલિહૂન, એ જ કામયાબ છે. અલ્લાહનું લશ્કર કોઈ દિવસ નાકામ નથી થતું. ભલે જાહેરમાં લાગતું હોય આપણને કે ઇમામને કત્લ કરી દેવામાં આવ્યા, ઇમામને ઝેર પાડી દેવામાં આવ્યું, પણ નહીં, ઇમામ જે મિશન લઈને આવ્યા છે એ હંમેશા કાયમ અને જારી રહેવાનો છે, અને એક બે દિવસ માટે નહીં બલકે કયામત સુધી જારી રહેવાનો છે. એક સલવાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. પરંતુ એની સામે જે હિઝબુ શૈતાન છે, શૈતાનના ફંદામાં આવી ગયા છે. જે લોકોએ પોતાનો વલી શૈતાનને કરાર દીધો છે, તાગૂતને કરાર દીધો છે, તો પછી એ લોકો શું થશે? તો કે નુરાનિયતમાંથી નીકળી અને ગુમરાહીમાં જતા રહેશે. આયતલ કુર્સીની છેલ્લી આયત આપણે આ જ પડીએ છીએ ને, અલ્લાહ વલીયુ લ્લદીના આમનુ યુખરિજુહુમ મિનદ ظُلُمَاتِ إِلَى النُّورِ وَالَّذِينَ كَفَرُوا أَوْلِيَاؤُهُمُ الطَّاغُوتُ يُخْرِجُونَهُم مِّنَ النُّورِ إِلَى الظُّلُمَاتِ أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ هُمْ فِيهَا خَالِدُونَ. તો આ જે શૈતાનના વસવસામાં આવી ગયા, શૈતાનના લશ્કરમાં સામેલ થઈ ગયા, ભલે એ ગમે એટલો હરબો અપનાવી લે, ભલે ગમે એટલી ચાલાકી અને ગદ્દારી કરી નાખે, ગમે એટલા ફિતના ફેલાવી લે, ગમે એટલું ખૂન વહાવી લે, ગમે એટલી માલો દોલત લૂંટી લે, પરંતુ અંતે આ લોકો જે છે એ નાકામ થવાના છે. પરંતુ જ્યારે આ બંને લશ્કર સામ સામે આવે છે ને, અને જ્યારે આ હિઝબુ શૈતાન જ્યારે દુનિયા ઉપર કંટ્રોલ કરવા લાગે છે, જાહેરમાં જ્યાં જુઓ ત્યાં એ લોકોના પરચમ લહેરાતા નજર આવે, એ લોકોની બોલબાલા હોય, ત્યારે ઇમામનું કામ સખ્ત બની જાય છે. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામનો જમાનો એવો સખત જમાનો છે કે ત્યાં ઇમામને કામ કરવું મુશ્કેલ થઈ જાય છે, પણ ઇમામ પીછેહટ નથી કરતા, બલકે પુરજોશમાં જે છે કામ કરવાની શરૂઆત કરે છે અને આગળ વધે છે. પરંતુ આપણે એક સવાલ કરીએ કે આવો જમાનો થયો શું કામ? હજી રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની વફાતને કેટલા વર્ષ થયા છે? 50 વર્ષ, એનાથી વધારે તો નથી થયા. અને લોકોની હાલત એવી છે કે રસૂલનો નવાસો શહીદ થઈ રહ્યો છે અને કોઈ કઈ બોલતો નથી, કોઈના પેટમાં પાણી નથી હલતું. શું છે આ? તો કે આ બધા લોકો મુર્તદ બની ગયા હતા અને હિઝબુ શૈતાનમાં ચાલ્યા ગયા હતા. આપણે એક વર્ડ છે, એક શબ્દ છે, અગર જો તમને ગળે ઉતરે તો, અને જ્યારે તે જામે કબીરામાં પણ
આ શબ્દ આવેલો છે જે હું હમણાં કહું છું, એ છે પોલિટિક, સિયાસત. સિયાસત જે છે બે પ્રકારની હોય. અત્યારે કઈ આપણે એમ કે ને કે બહુ સિયાસત રમે છે તો આપણને એમ થાય કે આ ખરાબ શબ્દ છે, પણ હકીકતમાં સિયાસતનું મૂળ જોવા જઈએ ને તો આ શબ્દ ખરાબ નથી. પરંતુ એનો અત્યારે આ જમાનામાં અને ખાસ કરીને ગઈબતના જમાનામાં આટલો ખરાબ ઉપયોગ થયો છે ને પોલિટિક્સનો, એટલે આપણને ખરાબ લાગે છે. અને આ હિઝબુ શૈતાન જે સિયાસત રમે છે એ ખરાબ જ રમે છે. બાપ ને દીકરા સાથે લડાવે, ભાઈ ભાઈ ને લડાવે, આ બધા ફિતના ફસાદ કરે અને પછી પોતાની હુકુમત જમાવવા કોશિશ કરે. કારણ કે જ્યાં એક્યતા અને ઇત્તેહાદ હોય ત્યાં આ શૈતાનનો હરબો કામ નથી લાગતો અને શૈતાનનો લશ્કર ઢીલો પડી જાય છે. જ્યારે કે જ્યારે તે જામે કબીરામાં આપણા અહલે બૈત અલૈહિમુસ્સલામને જે લકબ આપવામાં આવ્યો છે એ છે સાસતુલ ઇબાદ, એટલે કે આ અલ્લાહના પોલિટિશિયન બંદાઓ છે. વો અરકાનુલ બિલાદ, બધા શહેરોના સ્તંભ છે. તો આપણા અહલે બૈત અલૈહિમુસ્સલામની પણ જિંદગીની એક રીત હતી કે જે પ્રોગ્રામિંગ થકી ઇમામ આગળ વધતા અને શૈતાનો પોતાની પ્રોગ્રામિંગ ઉપર આગળ વધતા. તો હવે આ બંનેમાં થાય છે શું, જે કામ પહેલા કરેલા હોય એનો નતીજો પછી આવે. અને આપણે માવિયા ઇબ્ને અબી સુફિયાનની પોલિટિક તરફ નજર કરીએ ને તો એણે એવા જીવનમાં પોતાની હુકુમતમાં એવા ત્રણ કામ કરેલા હતા કે જેના કારણે સમાજમાં હિઝબુલ્લાહનો પ્રભાવ ઓછો થઈ ગયો, અલ્લાહના લશ્કરનો પ્રભાવ ઓછો થઈ ગયો અને હિઝબુ શૈતાનમાં વધારો થઈ ગયો. કેવી રીતે, શું કામ કર્યા મુઆવિયા ઇબ્ને અબી સુફિયાને? તો પહેલું કામ મુઆવિયા ઇબ્ને અબી સુફિયાને કરેલું એ છે કે જે કોઈ ઇન્સાન અહલે બૈત અલૈહિમુસ્સલામના ફઝાઇલ બયાન કરે એનો પગાર બંધ કરી દેવામાં આવતો અને એને કેદ કરી લેવામાં આવતા અથવા તો ચાબુકો મારવામાં આવતી. આ પહેલું કામ મુઆવિયા ઇબ્ને અબી સુફિયાને પોતાની ગવર્મેન્ટ દરમિયાન કર્યું કે અહલે બૈતના ફઝાઇલ આગળ ન વધવા દે. બીજું કામ, જે કોઈ ઇન્સાન ઇમામ અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલામના વિરોધમાં કઈ હદીસ ઘડે, ઇમામ અલી અલૈહિસ્સલામનું ગુરુ બોલે તો એને ઇનામ આપે. હવે સમાજમાં જયારે કોઈને પૈસાની જરૂર પડે તો એ માવિયા પાસે ચાપલૂસી કરવા જાય, ઇમામ અલી અલૈહિસ્સલામ વિશે ખોટી હદીસ ઘડે ને માવિયા એને પૈસા આપે. તો આવી રીતે ઇમામ અલી અલૈહિસ્સલામની નફરત સમાજમાં ફેલાવી અને ત્રીજું કામ એ કર્યું કે મિમ્બર ઉપરથી ઇમામ અલી અલૈહિસ્સલામને ખરાબ બોલવું, ગાળો દેવી વાજિબ કરી દેવામાં આવી મિમ્બરે રસૂલ ઉપરથી. જ્યારે આ બધું અમુક વર્ષો સુધી ચાલતું રહ્યું એટલે બધાના દિલમાં ઇમામ અલી અલૈહિસ્સલામની મોહબ્બત ખતમ થઈ અને પછી ધીરે ધીરે આ હિઝબુ શૈતાન પોતાનો ફેલાવો કરતો ગયો. પણ હિઝબુ શૈતાન ભલે ગમે એટલો ફેલાવો કરતા જાય અને અહલે બૈતના પાંચ અહલે બૈતની પાંચમી કડી ઇમામ હુસૈન અલૈહિસ્સલામને બે દર્દીથી બે રહેમીથી મઝલૂમી સાથે એમને શહીદ કરવામાં આવે છે. તો એને એમ થાય છે કે હવે આ અસહાબે કિસ્સા આ દુનિયાથી ચાલ્યા ગયા એટલે હવે પૂરું થઈ ગયું, પણ આ લોકો ભૂલી ગયા કે અલા ઇન હિઝબલ્લાહ હુમુલ મુફલિહૂન, કે અલ્લાહનું લશ્કર જ હંમેશા કામયાબ થવા વાળું છે. કેટલા વર્ષ મહેનત કરી મુઆવિયા ઇબ્ને અબી સુફિયાને, આટલા વર્ષ આટલો ખર્ચો કર્યો, આટલું સૈન્ય વાપર્યું, આટલું જે છે લશ્કર વાપર્યું, એટલે સુધી કે 40 વર્ષ મુઆવિયાએ આ પોતાનો પ્રોપેગન્ડા પોતાની હુકુમતમાં ચાલુ રાખ્યો. પરંતુ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામે જે કારકિર્દગી કરી કેટલા વર્ષ, 35 વર્ષ,
માવિયાની કરેલી 40 વર્ષની મહેનતો ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામે 35 વર્ષમાં એવી રીતે દેખાડી કે જ્યાં જુઓ ત્યાં અહલે બૈત અલૈહિસ્સલામના ટાવાવાળા છે અને માવિયાના લશ્કર સામે અથવા તો બની ઉમૈયાની સામે બળવો કરી રહ્યા છે. અને કેટલાય બધા ઇમામના જમાનામાં 3 કયામ જ્યાં અને ઇમામના પછી પણ કેટલાય બધા કયામ થતા રહ્યા. શું કામ? કારણ કે જ્યારે એક ખરાબી હોય એ હોય શકે જાહેરમાં સારી લાગતી હોય અને જલ્દી ફેલાવો કરતી હોય, પરંતુ ઇમામતનું કામ ભલે એકદમ આપણને એમ લાગતું હોય કે ધીરે ધીરે થાય, પરંતુ એવું મજબૂત કામ થાય છે કે લોકોના દિલ ઉપર હુકુમત કરવા લાગે છે. એક માણસ છે કે જે રેઝા રશીદ છે, પોતાની તફસીર અલ મનારમાં લખે છે કે યુરોપ વાળાએ જે છે ને આ માવિયાની પૂજા કરવી જોઈએ, કેમ? એનું પૂતળું રાખી અને સ્ટેચ્યુ બનાવીને એનો એહતરામ કરવો જોઈએ. શું કામ? કારણ કે અગર જો આ માવિયા જ્ઞાન સુફિયાન ના હોત ને તો આ ઇમામતના કાર્યમાં કઈ આડાશ ના હોત અને ઇસ્લામ જે છે એ જગ્યાએ જગ્યાએ ફેલાઈ ગયો હોત. પણ આ માવિયા જ્ઞાન સુફિયાને જે કામ કર્યા એના થકી આ ઇમામતનું કામ એટલું જલ્દી ફેલાતા રોકાઈ ગયું. પણ જેટલું કામ થયું એ મજબૂત કામ થયું. અને ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામે, ખાસ કરીને ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામે પોતાની હયાતી દરમિયાન હદીસ બયાન કરતા, જ્યારે કે મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન શું કરતો, હદીસ ખોટી ઘડવામાં આવતી, ત્યારે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ આ ઇમામની હદીસો એવી રીતે બયાન કરતા, ઇમામ પોતાની હદીસો એવી રીતે બયાન કરતા કે જેમાં ફક્ત પોતાની જો ઓળખાણ ના થાય, બલકે જ્યારે હદીસ બયાન કરે ને તો આવી રીતે બયાન કરે કે મેં મારા પિતાથી સાંભળેલું છે. હદીસ બયાન કરવાની રીત આજ સુધી ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામે બયાન કરે, મેં મારા પિતાથી સાંભળ્યું, એમણે એમના ભાઈથી સાંભળ્યું છે ઇમામ હસનથી, એમણે એના પિતા ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામથી સાંભળ્યું, અને એમને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વ આલિહી વસલ્લમ. અને આવી રીતે હદીસો બયાન કરતા કે જેથી ફક્ત પોતાનું જ નામ જાહેર ના થાય, બલકે આખો ઇમામતનો સિલસિલો એમાં વર્ણન થઈ જાય. અને જ્યારે પણ દુઆ પડે ત્યારે મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર દુરૂદ મોકલે, કે જેથી અહલે બૈતનું મહત્વ, અલ્લાહના લશ્કરના ઇમામનું મહત્વ સમાજમાં જાગૃત થાય. કે જે આ હિઝબુ શૈતાન જે આજા માવિયાને એનું લશ્કર હતું કે જે અહલે બૈતના નામને મિટાવવા કોશિશ કરેલી, ભરપૂર કોશિશ કરેલી. એક વખત માવિયા ઇબ્ન અબી સુફિયાનને કહેવામાં આવે છે કે ભાઈ હવે તો તને હુકુમત મળી ગઈ, તો હવે શા માટે જુલ્મ કરે છે? મૂકી દેને બધું, શાંતિથી તારી હુકુમત કરે ને ઇન્સાફ કર. ત્યારે શું જવાબ દે છે ખબર છે? મારો ધ્યેય અને મારો હેતુ એ છે કે આ અઝાનમાં મોહમ્મદનું નામ છે ને એને મિટાવી દઉં. આ હિઝબુ શૈતાનનો પ્રોપેગન્ડા હતો, પરંતુ એની સામે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ, જ્યારે એમના દીકરા ઇમામે મોહમ્મદ બાકીર અલૈહિસ્સલાતુ વસ્સલામ કહે છે કે બાબા મને કંઈક નસીહત કરો ને, ત્યારે ઇમામ બાકીર અલૈહિસ્સલામને નસીહત કરવામાં ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ કઈ ડાયરેક્ટ નસીહત નથી કરી નાખતા, બલકે નસીહત પણ આ રીતે કરે છે કે જ્યારે મારા બાબા આખરી વખતમાં મારી મુલાકાત કરવા માટે આવ્યા, મેં જોકે આ હદીસ મસાહેબમાં પડી પણ લીધી છે, આખું જખમી હતા, લોહી જારી હતું બદનમાંથી, ત્યારે મારા બાબાએ આ રીતે હદીસ બયાન કરેલી, યા બુનૈયા ઇયા કવર દુલ મંડા યજેદો અલૈકા નાસિરન ઇલ્લાહ. કહે મારા વાલા દીકરા ધ્યાન રાખજે, કોઈ દી ઉપર જુલ્મ ના કરજે, ખાસ કરીને એવા માણસ ઉપર જુલ્મ ના કરજે
કે જેનો નાસિર અને મદદગાર અલ્લાહ સિવાય બીજો કોઈ ના હોય. વિચાર કરીએ, ઇમામ ચાહે તો પોતાના દીકરાને આમનામ નસીહત કરી શકતા હતા, પરંતુ નહીં, સાથે પોતાના પિતાનો જિક્ર કરે છે કે જેનાથી ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો નામ જીવંત થાય. અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પણ જ્યાં ઇમામ અલી અલૈહિસ્સલામની ફઝીલતોને ભૂલાવી દેવામાં આવી રહી હતી, ઇમામ અલીને ગાળો દેવામાં આવતી હતી મિંબર ઉપરથી, ત્યાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાના ત્રણેય દીકરાનું નામ અલી રાખે છે. એટલા માટે તો જ્યારે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસલામને દરબારે યઝીદમાં લાવવામાં આવે છે, પૂછે છે કે આ કોણ છે, તો કે આ અલી ઇબ્નુલ હુસૈન છે. તો કે મેં તો સાંભળ્યું કે અલી ઇબ્નુલ હુસૈનને તો કરબલામાં શહીદ કરી દેવામાં આવ્યા અથવા કત્લ કરી દેવામાં આવ્યા. તો કે ના, ઇમામ અલી ઇમામ હુસૈને પોતાના ત્રણેય દીકરાનું નામ, બધા દીકરાનું નામ અલી રાખેલું છે. તો વિચાર કરીએ કેવી રીતે અહેલે બૈત અને મુસલમાનનો મિશન એક રીતે કામ કરે છે કે બધા ઇમામો અહેલે બૈતના નામને ઉજાગર કરે છે કે ત્યાં એક મિસબાહુલ હુદા સામે આવે, હિદાયતનો ચિરાગ હોય કે જેનાથી લોકો રોશની મેળવે. એની ફઝીલતોને છુપાવવા અથવા મિટાવવા ઘણી કોશિશ કરી, પણ આ હિઝબુલ્લાહના ઇમામ છે, અલ્લાહના લશ્કરના ઇમામ છે, અને અલ્લાહ એને એવી નેમતો આપી છે કે જેના થકી આ અહેલે બૈત અલૈહિસ્સલામની ફઝીલતો જાહેર થઈ. ન ફક્ત ફઝીલતો, બલકે એની સીરત પણ એવી ફેલાણી કે આજ સુધી કોઈ અહેલે બૈત અલૈહિસ્સલામ તરફ એક નાનકડી એવી ગુનાહની નિસ્બત પણ નથી આપી શક્યા. એક સલવાત પડે મોહમ્મદ આલી મોહમ્મદ પર. જ્યારે કે આ શું કામ ઇમામને કરવું પડ્યું, કારણ કે બની ઉમૈયાની પોલિટિક હતી, એમની સિયાસત હતી કે આ આલને મિટાવી દે અથવા તો લોકો વચ્ચેથી આલે રસૂલને ભૂલાવી દે અને આલની જગ્યાએ શું રાખી દે, સહાબિયતને રાખી દે. સહાબાને બહુ મહત્વ આપવા લાગ્યા. જેસે સહાબા છે, તમારે હિદાયત મેળવવી હોય સહાબાથી મેળવો. અહેલે બૈતને ખરાબ બોલે અને સહાબાને આગળ વધારે, કારણ કે ખબર છે કે અમુક સહાબા એવા છે કે જે દુનિયાની મોહમાયામાં વેચાઈ જાય છે, તો એને ખરીદી શકાશે, અહેલે બૈતને ખરીદી શકાશે નહીં. તો જ્યાં સુધી અહેલે બૈતનો વજૂદ હશે, આપણી હુકુમત હંમેશા ખતરામાં રહેશે, કારણ કે હિઝબુલ શૈતાન હંમેશા ખોટ અને નુકસાનમાં છે, જ્યારે કે અહેલે બૈત હંમેશા કામયાબ થવા વાળા છે. માટે કોશિશ કરી આ આલને અહેલે બૈતને મિટાવી અને સહાબિયતને આગળ વધારી. એ ઉપરાંત આ માવી અબ્ન અબી સુફિયાન શું કરે છે, તો કે ઇમામતને મિટાવી દો, ઇમામતનું નામો નિશાન બાકી ના હોય, બલકે આ ઇમામત અને ખિલાફતની જગ્યાએ સલ્તનત આવી જાય. જે બની ઉમૈયાની હુકુમત છે, તો હવે મારી હુકુમત યઝીદને મળવી જોઈએ, એની નસલમાં હુકુમત ચાલવી જોઈએ, ઇમામતનો સિલસિલો ખતમ થઈ જવો જોઈએ. પણ ખુદાવંદી આલમ જેને જીવાડવા ચાહે, એને અગર જો પૂરી કાયનાત ખતમ કરવા પણ ચાહે, તો પણ એ ઇન્સાન ખતમ થતા નથી. આજે પણ ઇમામતનો ચિરાગ રોશન છે અને કયામત સુધી રહેવાના છે, કારણ કે એના થકી જ દુનિયા બાકી છે. હવે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામે જ્યારે તે અમીનુલ્લાહ બયાન કરી, એમાં અહેલે બૈતના ફઝાઇલ બયાન કર્યા કે અગર હિદાયત લેવી છે તો અહેલે બૈતથી લ્યો, કારણ કે એની ફઝીલત આ બધી છે. આ ઇમામની જિંદગીના કાર્યો હતા કે જે ઇમામ એવી રીતે અંજામ આપે છે. એટલે અલમનાર લખે છે ને કે અગર જો માવિયા ના હોત તો ઇસ્લામ પૂરા યુરોપમાં ફેલાઈ ગયો હોત. હું અહીંયા એક વાત કહેવા ચાહું છું કે અગર જો ઇમામે સૈયદ સાજેદીન ન હોત ને, તો ઇસ્લામ જે છે એ આશુરાના દિવસે શહીદ થઈ ગયો હોત. આ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની મહેનતો છે કે જે રંગ લાવે છે અને આ ઇસ્લામને અથવા તો મકસદે અહેલે બૈતને દુનિયાના ખૂણે ખૂણા સુધી પહોંચાડે છે. હજી વાર છે. શાયર જે કહે છે ને,
મને તો બહુ શાયરી આવડે નહીં અને યાદ પણ નથી રહેતી, પણ યાદ આવી ગયું છે ને તમે બધાએ સાંભળેલી છે. હજી વાર છે, એક જમાનો એવો આવશે કે આ લોકોની આકલ, લોકોની બસીરત, લોકોની વિચારધારા જાગૃત થશે ત્યારે હર કોમ પોકારેલી. હજી આવવો જોઈએ જમાનો, હજી ધીરે ધીરે આગળ વધે છે. એક જમાનો આવશે કે જ્યારે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની મહેનતો રંગ લાવશે અને આ ઇસ્લામનો જે શરૂઆત ફરીથી ઇમામને એકડો ભૂકવો પડ્યો એ કરોડો અને લાખો, એટલે સુધી કે આ દુનિયામાં કોઈ પણ બીજી હુકુમત નહીં હોય, હુકુમત હશે તો આલે મોહમ્મદના ચિરાગની હુકુમત હશે. એક ચલો આપણે મોહમ્મદ આલે મોહમ્મદ હવે આ સિયાસતની જે આપણે વાત કરી તો આપણે મુઆવિયાની પોલિટિક્સની વાત કરી કે જેને ખરાબ સિયાસત રમી, પણ ઇમામની સિયાસત શું હતી થોડી ઘણી આપણે હમણાં વાત કરી, પણ એક હદીસ બયાન કરું કે જેમાં ઇમામે જે છે પોતાની સિયાસતને આ રીતે ઉલ્લેખ કર્યો છે અને આપણે પણ આપણા જીવનમાં આ સિયાસત અથવા તો આ પ્રોગ્રામિંગ બહુ સરખી રીતે ચલાવવાની જરૂર છે. ઇમામે હસને મુશ્તબા અલૈહિસ્સલામ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે, અંતર આ હુકુક અલ્લાહ વ હુકુક અલ અહિયા વ હુકુક અલ અમવાત. સિયાસત શું છે તો ઇમામ ફરમાવે છે સિયાસત પ્રોગ્રામ ઈ છે કે જેમાં અલ્લાહનો અધિકાર, જીવતાઓનો અધિકાર અને મુર્દાઓનો અધિકાર જળવાઈ રહેવો જોઈએ, એને કહેવાય સિયાસત અને પ્રોગ્રામિંગ. પરંતુ આનાથી હટીને હોય કે જેમાં ફક્ત પોતાનો સ્વાર્થ સમાયેલો હોય તો પછી ઈ હિઝબુ શૈતાનની પોલિટિક્સ છે, અલ્લાહના લશ્કરની પોલિટિક્સ નથી. હવે અલ્લાહના અધિકાર શું છે તો હદીસમાં મળી આવે છે કે અલ્લાહના અધિકાર શું છે તો કે અલ્લાહનો અધિકાર ઈ છે, અલ્લાહનો હક ઈ છે કે આપણે એને ખાલિક માનીએ. બીજું, ખુદા પ્રત્યે જ્યારે ગુમાન કરીએ તો ઈ ગુમાન હોવું જોઈએ, ઈ વિચાર હોવો જોઈએ કે ખુદાવંદી આલમે જે પણ ખલ કર્યું છે ને એ નેક ખલ કર્યું છે, જે પણ આપણા માટે સિચ્યુએશન ઉભી કરી છે એ બધી સારી છે, એટલે કે ખુદા પ્રત્યે આપણે નેક ગુમાન રાખવાનું છે, આ અલ્લાહનો અધિકાર છે. અને ત્રીજો અલ્લાહનો અધિકાર એ છે કે જ્યારે આપણે અલ્લાહની ઇબાદત કરીએ ને ત્યારે પૂર ખુલુસથી ઇબાદત કરીએ, ખુલુસ હોય, એમાં રિયાકારી ના હોય, એમાં આપણે અલ્લાહની સાથે બીજા કોઈને શરીક નથી કરવાનો અથવા તો એમાં કોઈ બીજો સ્વાર્થ ના સમાયેલો હોવો જોઈએ, જે પણ આપણે ઇબાદત કરીએ ને ખાલિસતન લિલ્લાહ હોય. અને આ વસ્તુ આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામના જીવનમાં આપણે જોઈએ તો બહેતરીન રીતે જોવા મળે છે. એક સલાત આપણે મહમ્મદ વાદે મહમ્મદ આપણને એમ થાય કે કરબલા પછી ફકત ઇમામ રોતા હતા ના, પોતાના ઇમામતના કાર્યોને એવી રીતે સરખી રીતે અંજામ આપ્યા, સાથે સાથે ઇબાદતમાં પણ એટલા બહેતરીન હતા કે એને ઝૈનુલ આબિદીન અને સૈયદ સાજિદીન નો લકબ આપવામાં આવ્યો. પછી જીવતાઓના અધિકાર હોય છે તો ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ પોતાના જીવનમાં પોતાના સાથીઓના, પોતાના ગામવાસીઓના, પોતાના પાડોશીઓ માટે આ બધા માટે દુઆ કરી અને બધાના હકુકને એવી રીતે અદા કર્યા, ન ફક્ત પોતાના ગામમાં બધાના હક અદા કરતા હતા અને બધાની જરૂરતોને પૂરી કરતા હતા, બલકે 20 વખત ઇમામે મક્કાનો સફર કર્યો હતો કે જેથી ત્યાં જઈને ત્યાંના ગરીબોને મદદ કરી શકે. વિચાર કરો, એક ગામથી ફક્ત આપણે એટલા માટે સફર કરશું? હા, ઇમામના હજના સફર છે એ અલગ છે, એની વાત નથી કરતો કે ઇમામે 22 વખત એક ઊંટ ઉપર સફર કર્યા છે અને બીજા ચાલીને કેટલી હજ કરી છે એ અલગ છે, નહીં, આ ઇમામે 20 સફર જે કર્યા ને, 20 બગડે મીંડે 20,
20 સફર જે કર્યા એ એટલા માટે કે ત્યાં મક્કામાં જઈ અને મક્કાના ગરીબો અને હાજતમંદોની હાજતોને પૂરી કરે. વિચાર કરીએ આ ઇમામે કેવી રીતે હુકુક અદા કર્યા. ઇમામની એક રિસાલતુલ હુકુક છે, એક નાનકડી એવી ચોપડી છે, આજ સુધી મોજૂદ છે. રિસાલતુલ હુકુકમાં શું છે? ઇમામે એમાં બધા અધિકારને બયાન કર્યા છે. કાનનો શું અધિકાર છે, જબાનનો શું અધિકાર છે, આંખનો શું હક છે, હાથ પગના શું હક છે, મોમિન ભાઈના શું હક છે, પાડોશીના શું અધિકાર છે, આ ઇમામે બયાન કર્યા છે અને બહેતરીન રીતે અમલ કરીને પણ દેખાડ્યું. સમય પૂરો થઈ ગયો છે, હવે હું વાતને ટૂંકાવું છું. ત્રીજું, મુર્દાઓના અધિકાર. મુર્દાઓના શું અધિકાર છે? મરહુમિનના અધિકાર છે કે એને નેકીથી યાદ કરવામાં આવે. ભલે ગમે એટલા આપણા મોમિનભાઈમાં અંદરમાં પ્રોબ્લેમ થઈ જાય પણ એની આંખ મિચાણીને તો હવે એનો અધિકાર આપણા ઉપર આવી જાય છે કે હંમેશા એને નેકીથી યાદ કરવા ગોતવામાં આવે. સારી વસ્તુ શું છે આ એક અધિકાર. આ બધું ક્યાંથી જાણવા મળ્યું? અગર જો હિઝબુ શૈતાન તરફ જોવામાં આવે તો ફક્ત પોતાના વખાણ કરાવતો અને ખોટી તફસીરો કરાવતો. જયારે કે અહલે બૈત અલૈહિમસલામનો દર ઈ છે કે જ્યાં એવી પ્રોગ્રામિંગ આપણને દેખાડવામાં આવે કે અગર કાયનાતના બધા માણસો આ અહલે બૈત અલૈહિમસલામના રીત રિવાજ અને એમના નીતિ નિયમો ઉપર સરખી રીતે અમલ કરે ને તો દુનિયામાં કોઈ ઇન્સાન ભૂખ્યો ના રહે ને ક્યાંય ફિતના ફસાદ ના રહે અને કોઈને કોઈની સાથે ઝઘડો ના હોય અને એવી રીતે બધા જીવન વિતાવવા લાગે કે જાણે આ દુનિયા દુનિયા નથી બલકે એક જન્નતનો ટુકડો બની ગઈ છે. એ ચાલો આપણે મહમ્મદ વાળી મહમ્મદ પર કહેવાનો મકસદ ઈ છે કે જ્યારે આ અલ્લાહનું લશ્કર ઓછું થાય છે ને તો અલ્લાહના લશ્કર વાળાના ઇમામ એટલે કે આપણા ઇમામને કામ કરવામાં બહુ મહેનત પડે છે. ઘણી વખત શહાદત પણ પેશ કરવી પડે છે, કૈદો બંધની મુસીબત પણ બરદાશ્ત કરવી પડે છે. શા માટે થાય છે? કારણ કે અલ્લાહના બંદાઓ આ અહલે બૈત પ્રત્યે ગાફિલ બની જાય છે, અલ્લાહને જીવનમાંથી ભૂલાવી નાખે છે અને શૈતાનના લશ્કરમાં સામેલ થઈ જાય છે. પછી જે કરબલાની મુસીબતો સામે આવી કે જેને યાદ કરીને ઇમામ અવારનવાર ગિરિયા કરતા, જ્યારે વજુનું પાણી ઇમામ સામે લાવવામાં આવતું ઇમામ પાણીને જોઈને ગિરિયા કરતા, એટલું લડતા કે ઇમામના આંસુ એ પાણીમાં પડી જતા ને પાણી મુસાફ થઈ જતું. એક કનીઝ આગળ વધે છે કે મોલા આ પાણી મુસાફ થઈ ગયું છે કે હું લઈને બદલી આપું. એ પાણી બહાર ફેંકવા જાય છે તો મિનહાલ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. એ પોતાનું દામન બચાવવા લાગે છે કે આ પાણી ફેંકાય છે તો હું મારા છાતા મને છાતા ના ઓડે. તો કનીઝ કહે છે મિનહાલ આ કોઈ સામાન્ય પાણી નથી, આ તારા ઇમામના આંસુઓથી ભરપૂર પાણી છે. મિનહાલ કહે છે કે મને અંદર દાખલ થવું છે. તો કે આવો અને ઇમામને જરાક દિલાસો આપો. મિનહાલ બાજુમાં આવે છે, ઇમામને દિલાસો આપતા કહે છે મોલા ક્યાં સુધી ગિરિયા કરશું, મોલા કેટલું રડશો, મોલા બસ સબ્ર કરો, આ શહાદત તો તમારા ઘરનો વારસો છે. ઇમામ એક જુમલો કહે છે ને સાહેબ તમા કહે છે મિનાર ઇન્સાફ ના કર્યો,
વાત બરાબર છે કે આ શહાદત અમારા ઘરનો વારસો છે. ઇમામ અલીને શહીદ કરવામાં આવ્યા, ઇમામ હસનને શહીદ કરવામાં આવ્યા, જનાબે હમઝાને શહીદ કરવામાં આવ્યા, જનાબે જાફર તૈયારને શહીદ કરવામાં આવ્યા, અને મારા બાબા ઇમામ હુસૈનને પણ શહીદ કરવામાં આવ્યા. વાત તારી સાચી, આ શહાદત તો અમારા ઘરનો વારસો છે, પણ એ મિનહાલ શું એ પણ અમારા ઘરનો વારસો છે કે અમારી મા બહેનોને કરબલાથી કુવાથી શામ દરબદર ફેરવવામાં આવે? શું એ અમારા ઘરનો વારસો છે કે અમારી મા બહેનોના સરથી ચાદરો છીનવી લેવામાં આવે? કોઈ સવાલ કરે છે, આય માલા તમે બતાવો કે તમારા ઉપર સૌથી વધારે મુસીબત ક્યાં પડી? ઇમામ એક વાર નહીં બલકે ત્રણ વખત આવાજ દે છે, અશ્યામ અશ્યામ અશ્યામ. ألا لعنة الله على القوم الظالمين. سيعلم الذين ظلموا أي منقلب ينقلب. خدای واسطے محمد نے علی محمد نے ہماری مجلس اذان قبول فرما، ہمارا گناہ نہ کبیرا صغیرا نے معاف فرما، ہماری عبادت نے دار نے قبول فرما، ہماری مشکلات نے آسان فرما، ہمارا رزق میں برکت نے فرما. خدای حق محمد و آل محمد અમને અહલે બૈત અલૈહિસ્સલામના નકશે કદમ ઉપર સાબિત કદમ ફરમા. ખુદા બહકે મોહમ્મદ વ આલે મોહમ્મદ. હઝરત આયતુલ્લાહ સિસ્તાની અને બીજા નેક મરાજાઓને સહત સલામતી સાથે લાંબી ઉમરે નાયમ ફરમા. ઇમામ ઝમન અલૈહિસ્સલામના ઝહૂરમાં જલ્દ જલ્દ આજીલ ફરમા અને અમોને નાનસારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ.